सामाजिक कार्यकरे आती काले सुरसागर तड़ाव में गणेशजी विसर्जन करने रजूआत पुलिस कमिश्नर श्री ने करी थी। भाजपा कार्यकर तेमज सामाजिक कार्यकर अरविंद सिंघा द्वारा आज पुलिस कमिश्नर ने आवेदन पत्र आपी रजूआत करी थी। आवेदन में जणाव्यु हतु कि राज्य सरकार जाहेरनामा में गणेशजी प्रतिमा नदी तड़ाव में विसर्जन नहीं करने उल्लेख नहीं, छता वडोदरा शहर म्युनिसिपल कमिश्नर तथा कलेक्टर द्वारा जाहेरनामो बहार पाड़ी भंग करने गुनो नोधवा जाहिर करायु। તે સામે તેઓએ હાઈકોર્ટમાં 25મીએ પીઆઈએલ દાખલ કરી છે, તેમજ કોરોનાની ગાઈડલાઈન મુજબ 4-5 વ્યક્તિ સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા દેવાની માંગણી કરી તેવો હુકમ કરવા અરજ કરી છે। તેમણે પીઆઈએલમાં ગુજરાત સરકારના તારીખ 8મી ઓગસ્ટના જાહેરનામાનો ઉલ્લેખ કર્યો છે કે તેમાં ક્યાંય ગણેશજીની પ્રતિમાનું નદી તળાવમાં વિસર્જન નહીં કરવાનો ઉલ્લેખ કરાયો નથી। તેના આધારે તેઓ કાલે તારીખ 28મી ઓગસ્ટના રોજ તેમના ઘરમાં સ્થાપના કરેલ ગણેશજીની પ્રતિમાનું સુરસાગરમાં વિસર્જન કરવા માટે કોરોનાની ગાઈડલાઈન મુજબ જવાના છે। પીઆઈએલ અંગે હુકમ ન થાય ત્યાં સુધી તેમને રોકવામાં ન આવે, તેમજ ત્યાં સુધી ગણેશ ભક્તોને વિસર્જન કરવા દેવા વિનંતી કરી છે। આજ રોજ અહીંયા પોલીસ કમિશનર પાસે એક જે ગણેશ વિસર્જનમાં જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે ઘરમાં જ સ્થાપન કરવું અને ઘરમાં જ વિસર્જન કરવું, પરંતુ 8-8-2020ના ગૃહ ખાતાના પરિપત્ર મુજબ ફક્ત વિસર્જન યાત્રા અને શોભાયાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સરકાર દ્વારા। એક ભાજપની હિન્દુ વિચારધારાવાળી સરકાર દ્વારા એવો કોઈ પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો કે નદી તળાવ કે ઘરમાં વિસર્જન કરવું। એમાં સ્પષ્ટીકરણ છે કે યાત્રા એટલે મોટી સંખ્યામાં ભેગા નહીં થવું, તેથી અમે ગુજરાત હાઈકોર્ટમાં એ જાહેરનામું લઈ અને એક પીઆઈએલ કરી છે કે ભાઈ કોરોના વાયરસ અંતર્ગત 4ની સંખ્યામાં કે 2ની સંખ્યામાં દરેક નદી તળાવમાં ધાર્મિક આસ્થા મુજબ વિસર્જન કરવામાં આવે, કારણ કે વર્ષોથી વિસર્જન થાય છે સુરસાગરમાં અને નદીમાં અને અન્ય તળાવોમાં, તો એ રોકાવું ના જોઈએ અને કોઈ ગુનો ના નોંધાવો જોઈએ, તે એક રજૂઆત કરવા અહીંયા પોલીસ કમિશનર પાસે આવે।